नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय अंग्रेजी यूनिट 2 LMBB ना एपिसोड 9 मा आजे आपणे एक्टिविटी 6 थी अभ्यास शुरू करीशुं। तो दरेक विद्यार्थी पोताना पाठ्यपुस्तक मा पेज नंबर 20 ऊपर आपेली एक्टिविटी 6 ने खोलीने राखशे, जेथी करीने आपणने समजवामां सरळता पड़े। अने साथे साथे विद्यार्थी मित्रों, तमारे जवाब पण तमारी बुकमां लखता जवाना छे, पाठ्यपुस्तकमां ज ते। कम्प्लीट ध कम्पेरिजन्स गीवन बिलो, नीचे आपेली तुलनाओ पूर्ण करो। चूज ध वर्ड फ्रॉम ध लिस्ट गीवन बिलो, અને નીચે આપેલી યાદીમાંથી શબ્દો પસંદ કરો। તો આ રીતે આપણે શબ્દ પૂરા કરવાના છે। હવે ચોથો, અ ટોડ, ટોડ એટલે ડેડકો, અ પપી એટલે ગલુડિયું, વુલ્ફ વરુ, અ ડોગ કૂતરો, બી મધમાખી, લાયન સિંહ, અ કાવ ગાય, અને અ બેટ અ ચાંબાચીડી, આ રીતેના શબ્દો છે। તો ચાલો હવે આપણે તેનો અભ્યાસ કરીએ, અને સાથે સાથે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં પૂરતું જવાનું છે। આગળ અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ। એઝ બ્રેવ એઝ, ખાલી જગ્યા, તો આ બધા જે હેઠે ખાલી જગ્યા પૂરી કરવાની છે, ઓપ્શન આપ્યા છે, એમાંથી સૌથી બ્રાદુરમાં શું લખી શકીએ આપણે, જો તો કયું પ્રાણી લખી શકીએ, તો કે અ લાયન, તો તમે બધા અ લાયન લખશો। બીજું છે એઝ યુઝફુલ એઝ, બરાબર, જે વધુમાં વધુ આપણને યુઝફુલ થાય, મદદરૂપ થાય, તો એવું કયું પ્રાણી આપણે કહી શકીએ, તો કે અ કાવ। પછી છે એઝ બ્લાઇન્ડ એઝ, તો આંધળું કયું પ્રાણી કહેવામાં આવે છે, તો કે બેટ, ચામાચીડિયું કહેવામાં આવે છે। એઝ બીઝી એઝ, હંમેશા વ્યસ્ત હોય એવું, તો કે અ બી, મધમાખી। પછી બાજુના પોશનમાંથી શરૂ થાય છે એઝ ફેથફુલ એઝ, બરાબર, હંમેશા વફાદાર હોય છે એવું કોણ હોય છે, તો કે ડોગ, તો અ ડોગ। એઝ હંગ્રી એઝ, ભૂખ્યું કયું હોય છે, તો આપણે કહી શકીએ અ વુલ્ફ। એઝ ફ્રેન્ડલી એઝ, હંમેશા મિત્રતા જેવું શું હોય છે, કોણ હોય છે, તો કે અ પપ્પી, ગલુડિયું। એઝ અગલી એઝ, અગલી એટલે ખૂબ જ ગંદુ, કદરૂપું એવું કહી શકાય, બરાબર, એઝ અ ટોડ, તો ટોડ। તો આ રીતે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જવાબ પૂરા કરી દેવાના રહેશે। આગળ ઈચ તે પેજ નંબર 20 ઉપર એક્ટિવિટી 6માં નીચે છે, કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગીવન ઇન ધ બ્રેકેટ્સ, આ કૌંસમાં આપેલા કડીઓની મદદથી નીચેની ખાલી જગ્યાઓ પૂર્ણ કરો। કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર, અને આની માટે સોશિયલ સાયન્સ એટલે સામાજિક વિજ્ઞાન કે વિજ્ઞાનના જે શિક્ષક હોય તેની તમે મદદ લઈ શકો છો, બરાબર, સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન। તો પેલું છે પ્રશ્ન છે વિચ ઇઝ ધ, હવે જો હેઠે આપ્યું છે ધ સહારા ડેઝર્ટ, સહારાનું રણ, ધ પેસેફિક, માઉન્ટ એવરેસ્ટ, ધ હિમાલયા, અને ધ નાઇલ, નાઇલ એક નદી છે, બરાબર, વિચ ઇઝ ધ, નદીનું નામ છે, વિચ ઇઝ ધ હાઇએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ, એવું કહે છે। તો ચાલો હવે એના જવાબ મેળવી લઈએ। આગળ પેલું છે વિચ ઇઝ ધ હાઇએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ, વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે, તો ઓપ્શનમાં તમે જોશો ધ હિમાલયાસ, આ રીતે આપણે એનો જવાબ લખવાનો છે તમારે, ધ હિમાલયાસ। બીજું છે વિચ ઇઝ ધ હાઇએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે, તો કે માઉન્ટ એવરેસ્ટ, તો બીજામાં જવાબ લખો માઉન્ટ એવરેસ્ટ। ત્રીજું વિચ ઇઝ ધ હોટેસ્ટ રીજન ઇન ધ વર્લ્ડ, વિશ્વનો સૌથી ગરમ પ્રદેશ કયો છે, તો કે ધ સહારા ડેઝર્ટ। ચોથો પ્રશ્ન વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ, વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે, ધ નાઇલ। વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશિયન ઇન ધ વર્લ્ડ, વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે, તો કે ધ પેસેફિક। આગળ એક્ટિવિટી 7
સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં એક પેજ નંબર 21 ઉપર પાઠ્યપુસ્તકમાં એક ગ્રાફનો અભ્યાસ કરવાનો છે અને એને આધારે વાક્યો ખરા છે કે ખોટા તે તમારે નક્કી કરવાનું છે. બરાબર, તો એ આપણે શરૂ કરીએ એ પહેલાં તમારે કોષ્ટક સમજી લેવાનો છે. એનું કોષ્ટક જે છે એમાં કહે છે પ્રેક્ટિકલ મેટર ઇન 2002 માઇક્રોગ્રામ્સ પર ક્યુબ મીટર. 2002માં વાતાવરણમાં ધૂળના રજકણોનું પ્રમાણ દરેક ચોરસ મીટરમાં માઇક્રોગ્રામ્સમાં. તો અને હેઠે લખ્યું છે અહીંયા પોપ્યુલેશન ઇન 2005 મિલિયન્સ. 2005માં વસ્તી છે એને તમારે 10 લાખના ઓલામાં લેવાનું છે. હવે અહીંયા જો આ ખાસ સમજો, જો લાલ લીટી જેટલી જગ્યાએ કરેલી છે ને વિદ્યાર્થી મિત્રો ગ્રાફમાં, એ છે એ પોલ્યુશન છે, પ્રદૂષણની માહિતી આપે છે. અને જે બ્લુ કલરની જે છે તે માહિતી કેની આપે છે આપણને, તો કે તે વસ્તીની માહિતી આપે છે. બરાબર, એટલે આપણે વાતાવરણમાં ધૂળના રજકણોનું પ્રમાણ દરેક ચોરસ મીટરે માઇક્રોગ્રામ્સમાં લેવાનું છે અને વસ્તીમાં મિલિયન્સે લેવાનું છે, 10 લાખે લેવાનું છે. અને એક એક વાક્ય સમજતા જવાનું છે અને ટ્રુ ફોલ્સ કરતું જવાનું છે. તો ચાલો હવે એનો અભ્યાસ કરીએ. કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કોલકાતામાં જોવો તો મોસ્ટ પોલ્યુટેડ છે, પ્રદૂષિત છે, તો કે ના. તમે કોષ્ટકમાં જોશો ત્રીજા નંબરનું છે કોલકાતા લખ્યું છે, એમાં લાલ કલરનું જે છે પોલ્યુશનવાળું એમાં જો તો મોસ્ટ પોલ્યુટેડ છે, તો કે ના, મોસ્ટ પોલ્યુટેડમાં તો દિલ્હી છે. તો એ વાક્ય આપણા માટે શું થયું? ફોલ્સ. તો એની સામે તરત લખો ફોલ્સ. બીજું, ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોપ્યુલેટેડ બટ લેસર પોપ્યુલેટેડ સિટીઝ, તો કે એ વાક્ય પણ શું છે? ફોલ્સ છે. તો એ ફોલ્સ લખવાનું છે. પછી આગળ જતા કહે છે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું વાક્ય ભણીએ છીએ. કેરેરિયો ઇઝ ધ, હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જગ્યાએથી લેવામાં આવેલું છે ના થર્ડ લખ્યું છે, પણ આપણા પાઠ્યપુસ્તકમાં સેકન્ડ છે, એટલે આપણે પાઠ્યપુસ્તકમાં સેકન્ડ જ રાખવાનું છે. એટલે બીજું ના, અહીંયા આપણે થર્ડ નથી લેવાનો, આપણે એમ જ રાખવાનું છે. કેરેરિયો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. થર્ડ અહીંયા ભૂલથી મેં કીધી દીધેલું છે, એટલે તમારે એ ધ્યાનમાં નથી લેવાનું. પાઠ્યપુસ્તકમાં સેકન્ડ લખ્યું છે, તો પાઠ્યપુસ્તકના જે ગ્રાફ આપ્યો છે એમાં એમ કહેવા માગે છે કે કેરેરિયો ઇજિપ્તનું જે સિટી જે છે તે બીજા નંબરનું પોલ્યુટેડ સિટી છે, તો કે હા છે, એટલા માટે ત્રીજા નંબરમાં આવશે ટ્રુ. ચોથું, તાઇઝિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. તો જુઓ તો ચોથા નંબરમાં તાઇઝિન લખ્યું છે, એની બાજુમાં કયો દેશ દર્શાવ્યો છે? ચાઇના, તો કે સાચું, ચાઇનામાં છે, તો ટ્રુ, આપણે ટ્રુ લખશું. પાંચમું, લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. હવે પહેલાં લંડન જુઓ અને પછી લંડનમાં જાઓ, એમાં લાલ કલરનું જે છે પોલ્યુટેડ એમાં જુઓ અને સાથે સાથે ટોક્યોમાં જુઓ. એટલે ટોક્યો અને લંડનનું જોશો તો કે છે લંડન ઇઝ મોર, લંડન વધુ પોલ્યુટેડ દેખાય છે કે ટોક્યો? તો કે ટોક્યો વધુ દેખાય છે. તો આ પાંચમું વાક્ય આપણે ફોલ્સ થાય છે. બરાબર, છઠ્ઠું, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત સિટી હોય તો એ કયું છે? તો કે દિલ્હી છે. જુઓ તો બધામાં લાલમાં હાઈએસ્ટ લાલ લીટી કઈ છે? તો કે દિલ્હીની છે. તો કે સાચું છે, તો કે ટ્રુ. સાતમું, મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોલ્યુશન. બરાબર, મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન. હવે મેક્સિકો સિટી જુઓ તો કાય કેટલામું છે? તો કે 2, 4 અને 5 નંબર ઉપર છે, એ મધ્યમાં આવે છે. તો કે સાચું છે, તો આપણે ટ્રુ લખશું. અને આઠમું, કેરેરિયો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી. તો કેરેરિયો છે એ કોના કરતાં વધુ છે? તો કે કલકત્તા કરતાં. તો કે સાચું, ત્રીજા નંબરમાં કલકત્તા છે, બીજા નંબરે કેરેરિયો છે. અને કોના કરતાં ઓછું છે? તો કે દિલ્હી કરતાં. તો સાચું છે, તો વાક્ય આઠમું ટ્રુ આવશે. માત્ર 3 નંબરમાં અહીંયા પ્રિન્ટિંગ લખવામાં ભૂલ થઈ ગઈ છે. ના, તમારે થર્ડની જગ્યાએ શું સમજ, ત્રીજા વાક્યમાં થર્ડ લખ્યું છે એની જગ્યાએ સેકન્ડ છે આપણે, અને પાઠ્યપુસ્તકમાં એ જ સાચું માનવાનું છે. એ પ્રમાણે આપણું વાક્ય ટ્રુ છે ત્રીજા નંબરનું. બરાબર, એટલે એ કાંઈ પ્રશ્ન થશે નહીં, ધ્યાનમાં રાખવું ખાલી. બરાબર, આગળ એક્ટિવિટી 8, નો યોર ક્લાસ. તમારા ક્લાસ વિશે જાણો. નો યોર ક્લાસ એટલે એમાં કહે છે તમારા વર્ગને જાણો કે ઓળખો. રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ.
बराबर वर्गनी साची माहिती लखो। तो आ रीते तमारे जाते तमारी जाते तमारी माहिती लखवानी छे। तो क्या छे, पहलू छे द टॉलेस्ट स्टूडेंट, सौथी ऊंचो विद्यार्थी एनु नाम लखवानुं छे। द शॉर्टेस्ट स्टूडेंट, बीजामां सौथी नीचा विद्यार्थी नुं लखवानुं छे। द बेस्ट हेन्ड राइटिंग ऑफ द स्टूडेंट, सारामां सारा विद्यार्थीना अक्षरो तेनुं नाम लखवानुं छे। द वर्स्ट हेवी हेन्ड राइटिंग ऑफ द स्टूडेंट, खराब अक्षरवाळा विद्यार्थीनुं नाम लखवानुं छे। द हेवीएस्ट स्टूडेंट, सौथी वधु वजनवाळो होय ते विद्यार्थीनुं नाम लखवानुं छे। द लाइटेस्ट स्टूडेंट, जे हल्को विद्यार्थी होय वजनमां एनुं नाम लखवानुं छे। पछी कहे छे द मोस्ट रेग्युलर स्टूडेंट, रोज आवतो होय अने रेग्युलर विद्यार्थी होय एनुं नाम। द मोस्ट इनरेग्युलर स्टूडेंट, जे विद्यार्थी हमेशा खूब ज गैरहाजर रहेतो होय, शाळामां આવતો ન હોય, બરાબર, એવો વિદ્યાર્થીનું નામ લખવાનું છે જે રેગ્યુલર હોતો નથી। ધ બેસ્ટ સિંગર, બરાબર, અને સારામાં સારું ગાતો હોય તે વિદ્યાર્થીનું નામ લખવાનું છે। ધ પુએરેસ્ટ સિંગર, બરાબર, સૌથી ખરાબ ગાતો હોય તે વિદ્યાર્થીનું નામ લખવાનું છે। ધ ફાસ્ટેસ્ટ રનર, સૌથી ઝડપથી ચાલતું હોય, બરાબર, એ વિદ્યાર્થીનું નામ લખવાનું છે। અને ધ સ્લોવેસ્ટ રનર, સૌથી ધીરો ચાલતો હોય, ઈ વિદ્યાર્થી દોડતો હોય એ વિદ્યાર્થીનું નામ લખવાનું છે। તો આવી રીતે નામ અને રોલ નંબર લખી રાખવાના છે, એ તમારું હોમવર્કમાં એક્ટિવિટી જાતે પૂરી કરી દેવાની છે। હવે એક છેલ્લે પાઠ પૂરો કરીએ છીએ ત્યાં પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે, એ આપણે એક જોઈ લઈએ। કટ એન્ડ પેસ્ટ ધ પિક્ચર ફ્રોમ ન્યૂઝ પેપર, બરાબર, મેગેઝિન્સ એન્ડ રેપર્સ ટુ પ્રિપેર અ સ્ક્રેપ બુક। એક સ્ક્રેપ બુક બનાવવા માટે વર્તમાન પત્રોમાંથી, સામાયિકોમાંથી અને રેપરમાંથી ચિત્રો કાપો અને ચોંટાડો। કમ્પેર પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સ ટુ ડિસ્ક્રાઇબ લાઇટ, લાઇટર, લાઇટેસ્ટ, બિગ, બિગર, બિગેસ્ટ, ટોલ, ટોલર, ટોલેસ્ટ, મચ, મોર, મોસ્ટ, મોર, મોસ્ટ, ચીપ, ચીપર, ચીપેસ્ટ, કોસ્ટ, કોસ્ટલી, કોસ્ટિલિયર, કોસ્ટિલિયસ, બ્યુટિફુલ, મોર બ્યુટિફુલ અને મોસ્ટ બ્યુટિફુલ, બરાબર। સ્ક્રેપ બુક બનાવવા માટે વર્તમાનપત્રમાંથી, સામાયિકોમાંથી, રેપરમાંથી ચિત્ર કાપો અને ચોંટાડો। આ ચિત્રને સરખાવો, તેમનું વર્ણન કરવા નીચેના શબ્દોનો ઉપયોગ કરી શકો છો, જે રીતે લાઇટ, લાઇટર એન્ડ લાઇટેસ્ટ। તો કે આપણી જે 3 ડિગ્રી છે એ પ્રમાણે તમે એ રીતે તુલનાની જે કક્ષાઓ છે, બરાબર, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, બરાબર, તો આ ડિગ્રીનો આપણે અભ્યાસ કર્યા હતા એ પ્રમાણે તમને આ પ્રોજેક્ટ કરવાનું કહે છે। ખાલી માહિતી માટે છે, આ રીતે તમારે એમાં પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવાનો છે। તો અહીંયા આપણું આજે યુનિટ 2 જે છે LMB એ સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાં પૂરું થાય છે। તમારે સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાં બીજા યુનિટની જેટલી એક્ટિવિટી છે એ જે કાંઈ લખવાની છે પાઠ્યપુસ્તકમાં એ બધી તમારે જાતે પૂરી કરી દેવાની છે। અને છેલ્લી એક્ટિવિટી તમારે જાતે પૂરી કરવાની રહેશે જે તમારી ઉપર આધારિત છે, તેટલા માટે આભાર।